ઓસમ પાઠક સ્કૂલમાંથી ગુંડલી આરતી બોલું છું. ચાલો આપણે ધોરણ 3 ગુજરાતી, હવે આપણે એમાં જોઈએ અમુક અક્ષર કેવી રીતે વંચાય, અને દ્ર વંચાય અને ધ્ર વંચાય અને એને તૃ વંચાય, બરાબર. હવે ચાલો હવે એના શબ્દ લઈ લઈએ. વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્ધત, વિદ્યાર્થી, વિદ્યુત, દ્રઢતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિ ક્ષેત્ર, દ્રષ્ટિહીન, સૃષ્ટિ વિજ્ઞાન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે ફરીથી આ શબ્દ વાંચશું, તમે મારી સાથે વાંચજો, બરાબર ને, વાંચશો ને. ચાલો તમારું પેજ નંબર કાઢવાનું છે. પેજ નંબર ને આમાંથી જોજો, નકર પેજ નંબર તમારે પાઠ્યપુસ્તકમાં કાઢવું હોય તો પેજ નંબર 30 પર જોજો અને આંગળી રાખીને વાંચજો કે આપણે કઈ રીતે શબ્દ વંચાય. ચાલો ચાલો ફરીથી આપણે આ શબ્દનું વાંચન કરીએ. વિદ્યા, સૃષ્ટિ, દ્રષ્ટિ, દ્રશ્ય, ઉદ્યમ, ઉદ્ધત, વિદ્યાર્થી, વિદ્યુત, દ્રઢતા, દ્રષ્ટાંત, સૃજન, સૃષ્ટિકર્તા, દ્રષ્ટિક્ષેત્ર, દ્રષ્ટિહીન, સૃષ્ટિ વિજ્ઞાન. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દ તમે 3-4 વાર વાંચજો અને પાકા કરજો અને આગળની વાર્તા તમે પણ વાંચજો, બરાબર. હવે જોઈએ આપણે પાઠ ત્રણ છે, હું પતંગિયું મારા પિલ્લુનું. હવે આપણે આ કાવ્યનું ગાન કરવાનું છે. ચાલો આમાં કોની વાત કરવામાં આવી છે તો કે પતંગિયાની. બાળકો, તમને પતંગિયા ખૂબ જ ગમે ને? પતંગિયા કેવા ઉડે, અને પતંગિયા ઉડી ઉડી અને ક્યાં બેસે, તો કે છોડ હોય, ફૂલ હોય, ફૂલમાં બેસે, અને એની સરસ મજાની પાંખો હોય, રંગબેરંગી હોય, આપણે એને અડી તો એ ઉડી જાય, આપણાથી તે બીવે, બરાબર ને. ચાલો તો આપણે ચાલો ગાઈએ ગીતડું. પતંગિયાની આંગળી અડાડ સોના ભાઈ, પતંગિયાની આંગળી અડાડ સોના ભાઈ, પતંગિયાના આંગળી અડાડ સોના ભાઈ, નરિયું નાજુક છે એ નાનું, મીઠડું મીઠડું અને મજાનું, મીઠડું મીઠડું અને મજાનું, અડવા જ સોના લલચાય, અડવા જ સોના લલચાય, પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ, પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ, ભલી ભોળી છે શિયાળ, ભલી ભોળી છે શિયાળ, રંગ રંગ રૂપાળી પાંખ, રંગ રંગ રૂપાળી પાંખ, રૂડા રંગોની છાંટ કેવી છવાય, રૂડા રંગોની છાંટ કેવી છવાય, પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ, આંગળી અડાડ સોના ભાઈ, ફૂલોથી ફૂલ ફરી ફરીને, ફૂલોથી ફૂલ ફરી ફરીને, બેઠું જોને જરા ઠરીને, જરા ઠરીને, જોયા કરો ધરાય ધરાય, જોયા કરો ધરાય ધરાય, પતંગિયાને આંગળી અડાડ સોના ભાઈ, અડાડ સોના ભાઈ, અડાડ સોના ભાઈ. ચાલો આપણે પતંગિયાની વાત કરી, બરાબર ને. પતંગિયાને આપણે આંગળી અડાડવા જાય તો પતંગિયું દૂર ભાગી જાય, તો એ કેવું હોય તો કે નાજુક નાજુક. પતંગિયાને આપણે અડી અને પતંગિયું આપણે
એની આપણે છાપ આપણને થઈ જાય એવું સાવ નાજુક હોય અને નાનું નાનું હોય અને આપણને કેવું સરસ લાગે મીઠું મીઠું, એટલે એમ કે આપણને કોઈ ગમતું હોય તો આપણે એમ કે કેવું મીઠું મીઠું લાગે છે, બરાબર ને? એને આપણે અડવા અને લલચાવવાનું નહીં. ભલી ભોળી છે આંખ, એની આંખ પણ કેવી સરસ ભોળી ભોળી દેખાય છે કે સાવ ભલી ભોળી દેખાય છે. અને એના રંગ રંગ રૂપાળા પાંખ, રૂપાળી પાંખ, એની રંગબેરંગી એની પાંખો પણ હોય છે, કાળું પીળું દૂધિયા એમ અલગ અલગ કલરના રંગ રંગ રૂપાળી એની પાંખો હોય છે. રૂડા રંગોની છાંટ કેવી છવાય, એની અંદર જો દૂધિયા કલર બે સાઈડ હોય તો એની અંદર કાળા ટપકા હોય, ઘણામાં પીળા ટપકા હોય, એવી છાંટ પણ મારેલી હોય એવું આપણને દેખાય છે. તો કે પંખ એવા પતંગિયાને આપણે અડવાનું નહીં, આંગળી અડાડવાની નહીં. એ પતંગિયું છે એ ફૂલોથી ફૂલ ફરી ફરીને, ફૂલો ઘણા બધા હોય, એક ફૂલ પરથી બીજા ફૂલ પર જાય, બીજા ફૂલ પરથી ત્રીજા ફૂલ, એમ ફૂલો પરથી ફરી ફરીને જાય, બેઠું જોને જરા ઠરીને, એટલે કે જ્યાં ફૂલ ઉપર બેસીને શાંતિથી બેસી જાય તેને જોયા કરું હું ધરાય ધરાય. ફૂલ ઉપર બેઠું હોય ત્યારે મને એમ થાય કે હું તેને જોયા જ કરું, જોયા જ કરું. તો કે પતંગિયાને આંગળી અડાડશો નહીં. જો પતંગિયું હોય, હવે ઘણા લોકો હોય તો એવું પતંગિયાને પકડે અને પછી પોતાના કાગળમાં રાખી અને એને છાપ કરે, પણ એવું કરાય નહીં. સાવ નાનું નાજુક જીવડું હોય, પતંગિયું હોય, એને આપણે હેરાન કરાય નહીં, બરાબર ને? હવે જો બાળકો, આપણે એવા જ આપણે એમાં પેજ નંબર 32 પરની વાર્તા ખોલો, પાઠ્યપુસ્તક ખોલી અને પેજ નંબર 32 પરની વાર્તા કાઢો તો આપણે એનું પઠન કરીએ. ચાલો. પ્યારા પિલ્લુ, જેની પાસે પુસ્તક છે એ કાઢીને બેસજો, બરાબર, અને આંગળી રાખજો. આપણે કેવી રીતે વાંચીએ છીએ એ ધ્યાનથી સાંભળવાનું અને તમારે પણ વાંચવાનું, મોટેથી વાંચવાનું, મનમાં વાંચવું હોય તો મનમાં વાંચવાનું, બરાબર ને? વાંચશો ને વિદ્યાર્થી મિત્રો. બપોરે વરસાદનું એક ઝાપડું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દ્વિજ, જો આ દ્વિજ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા, તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દ્વિજ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું લીલા લીમડા પર, મીઠા લીમડા પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દ્વિજ અને ઈવા હળવેથી લીમડા પાસે ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે રે, ઈવા ઉદાસ થઈ ગઈ. દ્વિજ કહે, જોજો આ પાંદા પર શું છે? પાંદા પર નાના નાના પીળા ટપકા જેવું કશુંક હતું. ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો ઈંડા લાગે છે. તેઓ જોવા માટે વધારે નજીક ગયા. તેમાં તે પાંદડાવાળી ડાળખીને ધક્કો લાગ્યો. બંને ભાઈ બહેન થોડા ગભરાયા. તેમને ચિંતા થઈ કે ક્યાંક પેલા ઈંડા પડી જશે, પણ એવું ન થયું. ઈંડા તો પાંદડાને બરાબર ચોટી રહેલા. દ્વિજ અને ઈવાને હાશ થઈ. ઈવાએ મમ્મીને કહ્યું કે હવે થોડા દિવસ લીમડો તોડતી વખતે ધ્યાન રાખવું. બીજી સવારે ઉઠતાવે બંને મીઠા લીમડા પાસે પહોંચ્યા, પણ ત્યાં તો ઈંડા નહોતા. પીળા ઈંડાને બદલે ત્યાં હતી લીલી લીલી ઝીણી ઝીણી ઈયળો, જુદા જુદા પાન પર ભાખોડિયા ભરતી ઈયળો. તે ડાળખીના કેટલાય પાંદડા પર નાના નાના કાણા હતા. એક પાંદડા પર એક જ ઈયળ હતી. ઈવાએ કાળજીથી તે પાંદડું તોડ્યું અને હળવેથી લીધું. પછી તે પાંદડાને એક ખોખામાં મૂક્યું. મીઠા લીમડામાં કૂણા પાંદડા દ્વિજ સાચવીને તોડી લાવ્યો. તેને સાચવીને ખોખામાં મૂક્યા. ઈવા કહે, હવે ખા, તું તારે ખાવું હોય એટલું. તેઓએ ખોખાને ઘરમાં લાવી સલામત જગ્યાએ મૂક્યું.
બીજી સવારે દ્વિજ અને ઈવાએ ખોખામાં જોયું. પહેલી નજરે તો લીલા પાંદડા વચ્ચે કોઈ લીલી ઈયળ દેખાય જ નહીં. બંને ધારી ધારીને જોયું. હળવેથી પાંદડા ઊંચા નીચા કર્યા ત્યાં એક બહેન દેખાયા. એક પાંદડાની નીચે ઝીણુકડું મોઢાવાળું ઝીણા ઝીણા પગ અને સતત સરકતું શરીર. તો પણ તે કેટલાક બધા પાંદડા ખાઈ ગયેલી. દ્વિજ કહે, આપણે આ દોસ્તનું નામ પાડીએ. ઈવા કહે, ચોક્કસ, હં, શું નામ પાડશું? દ્વિજ કહે, પિલ્લુ, પ્યારા પિલ્લુ. કેવું નામ પાડ્યું એને? પિલ્લુ. ઈવા કહે, સરસ નામ છે પિલ્લુ. રોજ સવારે દ્વિજ અને ઈવા ખોખામાં પિલ્લુને ભાળ લેતા. ભાળ એટલે સંભાળ લેતા. તેઓ ખોરાકને સાફ કરતા અને નાના નાના પાંદડા ઉમેરતા, નાના નાના પાંદડા બીજા નાખતા જતા. રાત પડી વધુ એકવાર તપાસ કરીને જ સુવા જતા. અઠવાડિયા પછી દ્વિજે કંઈક જુદું જોયું. તેણે ઈવાને પૂછ્યું, દીદી આ શું છે? ઈવાએ ધ્યાનથી જોઈને કહ્યું, આ તો આપણું પિલ્લું છે. હવે તેને નવા કપડાં પહેરી લીધા છે. તેને શું કહેવાય? તો કે કોસેટો કહેવાય. જોને કેવો પહેલવાન થઈ ગયો છે પિલ્લું. દ્વિજ કહે, સાચી વાત, ખાઈ ખાઈને તગડો થઈ ગયો છે. બંને ભાઈ બહેનને આ તગડો પિલ્લું વહાલો થઈ પડેલો. સવાર સાંજ અને નિશાળે જતા આવતા તેઓ પિલ્લુની ખબર લેતા. સ્કૂલે જાય, શાળાએ જાય ત્યારે સવાર સાંજ એની જોઈ લેતા કે કેવો છે. એક સાંજે નિશાળેથી આવીને તેમણે ખોખામાં જોયું તો પિલ્લુ ભાઈ શાંત જણાયા. કોસેટાનો રંગ ગાઢો એટલે ખૂબ ઘેરો થઈ ગયેલો અને તે ચૂપચાપ પડી રહેલો. દ્વિજ સાચવીને તેને પડ્યો. કોસેટો એકદમ કઠણ હતો. દ્વિજને ચિંતા થઈ. તેણે ઈવાને પૂછ્યું, દીદી પિલ્લુને કંઈ થઈ ગયું તો નથી ને? તે સૂતો છે ને? ઈવા કહે, ચિંતા ન કર, એ તો મોટો થઈ રહ્યો છે. બસ થોડા દિવસ રાહ જો, પછી જોજે જાદુ. તે પછીના રવિવારે બપોરે તેમણે પિલ્લુને ખબર કાઢવા ખોખું ખોલ્યું ત્યારે જોયું કે કોસેટો જરા જરા હલતો હતો. દ્વિજ ધ્યાનથી જોજે એમ ઈવા કહે. ઈવા ખોખાને બગીચામાં લઈ આવી. થોડીવારમાં કોસેટો તૂટ્યો અને તેમાંથી જીવડું બહાર આવ્યું. એ જીવડાને તો શું હતી? તો કે પાંખો હતી. પણ એની પાંખો કેવી હતી? ચોટેલી હતી. હળવે હળવે ધીમે ધીમે તેણે પોતાની પાંખો ખોલી. દ્વિજ અને ઈવાના મોં ખુલ્લા રહી ગયા. તેમણે વાલું પીલું તો સુંદર મજાનું શું બની ગયું? તો કે પતંગિયું બન્યું. પીલુએ પોતાની પાંખો બે ત્રણ વાર ફફડાવી અને પછી ઉડી ગયું. દ્વિજ અને ઈવાએ પીલુને કહ્યું, આવજે જો. પહેલાં સૌથી પહેલાં પતંગિયાના શું હોય? તો કે ઈંડા હોય. ઈંડામાંથી શું થાય? ઝીણી ઝીણી ઈયળો. ઈયળોમાંથી કોસેટો થાય ને કોસેટોમાંથી તે એને નાની નાની પાંખો આવે અને પછી થોડુંક મોટું થાય એટલે શું બની જાય? પતંગિયું. બરાબર ને? આ બંને ભાઈ બહેને પતંગિયાની સાર સંભાળ લીધી એટલે એને બચી ગયા. બરાબર ને બાળકો? અને કયા ઝાડ પર હતા? તો કે મીઠા લીમડાના ઝાડ પર હતા.